પલસાણા તાલુકાના હરિપુરા ગામ ખાતે આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ વહેલી સવારે આગની ઘટના બનવા પામી હતી. પલસાણા તાલુકાના હરિપુરા ગામ ખાતે આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આજરોજ વહેલી સવારે આગની ઘટના બનવા પામી હતી. હરિપુરા ગામને છેવાડાના ખાડીના બાજુના ભાગમાં આવેલા આ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરી એકમો આવેલ હોય ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિધાતા ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરી કારખાનાની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝને લગતા ટૂલ્સના સામાનની દુકાનો પણ આવેલી હોવાનું લાખોનો અને એમાં લાખોનો સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતના સચિન વિસ્તારમાં ગતરોજ સાંજના જ સમયે ભયંકર આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટે સુરત સહિત બારડોલી ફાયર, પલસાણા પીપીએલ ફાયર સહિતની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને બારડોલી ટીમ તેમજ પલસાણા ટીમ પોતાના ફાયર સ્ટેશને પહોંચે તે પહેલાં જ હરિપુરા ગામ ખાતે આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીઝથી ફાયર કોલ આવતા તાત્કાલિક ફરીથી જિલ્લાની ફાયર ટીમો કામે જોતરાઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે હાલ લોકડાઉનનો ચોથો તબક્કો ચાલુ હોય તો આ એકમો સદંતર બંધ હોવાના કારણે કોઈપણ વ્યક્તિને હાનિ પહોંચી ન હતી. સીધી ગઢવી ફાયર ઓફિસર બારડોલી. આજે સ્વસ્તિક એન્ટરપ્રાઇઝમાં આગ લાગ્યાનો કોલ જે હરિપુરા ગામે આવેલ છે તેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલ હતો, જેના સંદર્ભે બારડોલી ફાયર બ્રિગેડ આવી તેમજ પીપીએલ અને ઈઆરસી કામરેજને પણ કોલ આપવામાં આવેલ હતો. હાલ અત્યારે કઈ પ્રકારની કામગીરી આપશે? હાલ હવે આગ કાબૂમાં છે અને કુલિંગ પ્રક્રિયા કમસે કમ ઓછામાં ઓછા 2-3 કલાક સમય લાગશે. આગ લાગવાનું મુખ્ય કારણ શું બહાર આવ્યું છે? આગ લાગવાનું કારણ હજુ સુધી માલુમ નથી, પણ માલિકના એવો કહેવા મુજબ મિલ તેમજ બંધ જ હતી અને શોર્ટ સર્કિટનું કારણ હશે એવું માલિકનું કહેવું છે. તો હાલ મિલમાં શું માલ પડ્યો હતો અને કેટલાનું નુકસાન આવ્યું છે? હાલ જે મિલ છે એ એમ્બ્રોઇડરીનું કારખાનું છે અને એમાં રો મટીરિયલ તેમજ ફિનિશિંગ માલ પણ હશે એવું માલિકનું કહેવું છે. કેટલાનો નુકસાન આંકી શકાય છે? અંદાજે હજુ હાલ સુધીમાં માલિકે કહેવું નથી, પણ અંદાજે લાખોમાં હશે. કેટલા કલાકની જહેમત બાદ આગ કાબૂમાં મળી? ઓછામાં ઓછા 1-2 કલાક હશે.